વડોદરામાં વેક્સિન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 18થી વધુને પણ વેક્સિન આપવાની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો. વડોદરામાં દાંડિયા બજાર 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દેશમાં કોરોનાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે, એવામાં વેક્સિનેશન ખૂબ જરૂરી બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વેક્સિન આપવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે દરેક વર્ગ તેને આવરી લેવામાં આવે, પરંતુ તેમના જે પ્રયાસો છે નાકાફી સાબિત થઈ રહ્યા છે. એટલા માટે જ કોંગ્રેસ દ્વારા હવે મેદાને ઉતરીને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એક રીતે જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના વડોદરાના તમામ જે નેતાઓ છે, કાઉન્સિલરો છે, હાથમાં બેનર સાથે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોરોનાથી બચવા માટે એક જ વિકલ્પ છે ને એ છે વેક્સિન. એટલે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. પહેલી તારીખથી આયોજન હતું કે 18+ એટલે કે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવે, પરંતુ એ જથ્થો અત્યારે સરકાર પાસે નથી ને ગુજરાતમાં તે હાલ પૂરતો આપવામાં નહીં આવે. એવામાં કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે તે જાણી લઈએ. હાલ પૂરતો ગુજરાતમાં 18+ને વેક્સિન આપવામાં નહીં આવે. તમે પ્રદર્શન કરી રહ્યા છો કે 18+ને વેક્સિન મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે 1 તારીખથી લોકોને કોરોનાની વેક્સિન મળશે. તમે કોરોનાની મહામારી એ વિશ્વની મહામારી છે, અને જ્યારે વિશ્વની મહામારી હતો અને જ્યારે બીજા દેશોએ પોતાના દેશમાંથી કોરોના ભગાયો તો એ માત્ર વેક્સિનેશન એમ